નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હસલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વિદ્યાર્થી મિત્રો ભણી રહ્યા છીએ યુનિટ 9 ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. એમાં આપણે એક પાર્ટનો અભ્યાસ કરી ગયા છીએ. આગલા વિડિયાની અંદર આપણે જોયું કે રેસમાં જે છે એ નામની છોકરી હોય છે, સ્પેસિફિક પર્સન હોય છે. સ્પેસિફિક એટલે શું, મેં તમને સમજાવ્યું કેવું ના, જન્મથી જ વિકલાંગ હોય બાળક, ધેટ મીન્સ દિવ્યાંગ હોય. વિકલાંગ શબ્દ યુઝ કરવાનો નહીં, દિવ્યાંગ બાળક હોય જન્મથી જ, એ જ બાળકને સ્પેસિફિક પર્સન કહેવાય છે. હવે એવી હોય છે, રેશમા નામની છોકરી હોય છે. હવે એ પોતાની બાલ્કનીમાં બેઠી બેઠી બધું દ્રશ્ય જોતી હોય છે કે જે બાળકો રમતા હોય છે એ. હવે એ જોતી હોય છે ત્યારે એને અચાનક જ બધા બાળકો રમતા હોય છે તો એક બોલ આવી નીચે પડે છે. એમાંથી એક છોકરો જે છે એ બોલ લઈ અને શું કરે છે તો કે ટચ કરે છે. ટચ કરે છે એટલે તરત જ એમાંથી પાક ફફડાવી અને આ બોલ હોય છે એ ઊંચે ઉડે છે, ફ્લી અપ કરે છે. એટલે તરત જ ફ્લી અપ કરી અને રેશમાના ખોળાની અંદર પડે છે, એટલે રેશમા બી જાય છે. એના મમ્મી લેવા માટે આવે છે, એના મમ્મી આ દ્રશ્ય જોઈ જાય છે. તો એના મમ્મી જોવે છે તો એના મમ્મી પણ એને એમ થાય છે કે આ શું છે એમ. તો જોઈ અને રેશમા જે છે એ ના મમ્મીની ભાઈ આ રૂમની અંદર એક ખૂણો હોય છે એમાં બેસી જાય છે આ ડક જે છે એ. એટલે પછી એને ઘણું બધું ખોડાવવાની કોશિશ કરે છે કે બ્રેડના ભૂકા, સિંગદાણા અને બધું આપવાની ટ્રાય કરે છે કે એ ખાય. થાકી ગયેલું હોય છે આ જે શેલ્ટર ડક, એ રશિયામાંથી માઇગ્રેટ થઈને આવેલું હોય છે એટલે થાકી ગયેલું હોય છે. એટલે એ કાંઈ ખાતું નથી, આમાંથી કાંઈ પણ વસ્તુ ખાતી નથી આ ડક જે છે. હવે આ બંને શું કરે છે એ આપણે આ યુનિટની અંદર જોવાનું છે, પરંતુ પહેલા હાજરી નોંધાવી જરૂરી છે. ચાલો, દરેક વિદ્યાર્થી હાજરી નોંધાવી લીધી હશે. જોઈએ હવે, ટેક્સ્ટબુક ફરજિયાત ઓપન રાખવાની છે. શું કે છે, રેશમાસ મધર ટાયર્ડ ટ્રાઈડ ટુ પીક ઇટ અપ બટ ઇટ સડનલી બાઇટ હર હેન્ડ આઉટ શી ક્રાઇડ. ધ ડક ફ્લટર્ડ ટુ ધ ફ્લોર, ઇટ હડલ ઇન અ કોર્નર ઓફ ધ રૂમ. Although the evening Reshma and her mother tried to feed the duck, they put breadcrumbs, nuts, fruits and grain in front of it, but it did not touch any of them. યા સુધીનો અભ્યાસ આપણે કરેલો, આગળ જોઈએ. મમ્મી, let's give him some rice and milk. રેશમા તરફ શું કહે છે કે મમ્મી, કે આપણે આજે ડક જે છે એને થોડુંક કે દૂધ અને ભાત આપીએ તો કે, એવું કહે છે. સજેસ્ટેડ રેશમા, રેશમા એના મમ્મીને એવું સજેસ્ટ કરે છે. હર મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ મિલ્ક એન્ડ સુગર. તેણીના મમ્મી જે છે શું કરે છે કે ભાતને ઉકાળે છે, એમાં થોડુંક દૂધ નાખે છે અને ખાંડ નાખે છે. ધેટ મીન્સ શું બનાવે છે, ખીર બનાવે છે. શી ફીડ ધ બર્ડ વિથ એન ઇન્ક ફિલર. ઇન્ક ફિલર એટલે શાહી ભરવાની જે ખડીઓ હોય એ ઇન્ક ફિલરથી આ પક્ષીને ખવડાવવાની કોશિશ કરે છે. ધ સેવલર લાઈક ડીટ. હવે આ ડકને આ પાછું ભાવે છે, જે ખીર બનાવીને ખવડાવે છે તે. જે પહેલાં આગળ બધું આપ્યું હતું કે સિંગદાણા અને બ્રેડનો ભૂકો એમાંથી કાંઈ પણ અડતી ટચ કરતું નથી, પરંતુ આ જે ખીર બનાવે છે એ પોતે ખાય છે, એને ગમે છે. હિઝ આઈસ ઇઝ બ્રાઇટ નેટ એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ બટ હી કુડ નોટ ફ્લાય. જોજો, હવે પોતે આટલું બધું થાકી ગયેલું હોય છે એટલે એને ભૂખ તો લાગેલી જોઈએ, પરંતુ એ આ થોડુંક ખાય છે એટલે તેણીની આંખમાં થોડોક ચમકારો થાય છે અને તે થોડુંક થોડુંક પાંખ ફફડાવવાની શરૂઆત કરે છે એની પાંખની, પરંતુ તે હજી ઉડી શકતી તો નથી જ, ઉડી તો શકતું નથી આ જે ડક જે છે. આઈ નો વોટ ઇઝ હિઝ નેમ, સોરી, આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. ઇટ ઇઝ મિત્રા અ ફ્રેન્ડ, રેશમા સેડ. રેશમા એવું બોલે છે તો કે મમ્મી, મને ખબર છે કે મારે આને શું કહીને બોલાવું છે. તો કે હું આને શું કહીશ, મિત્ર કહીશ કે એમ. રેશમા એવું બોલે છે.
બાસ્કેટ એન્ડ પુટ સમ ગ્રાસ ઇન્ટુ ઇટ. હવે શું કરે છે કે એક ટોપલી લે છે અને એ ટોપલીની અંદર શું કરે છે કે થોડુંક ઘાસ મૂકે છે અને એમાં આ મિત્રને મૂકી દે છે. ઇટ વોઝ મિત્રાસ બેડ. અને તેણી શું કહે છે એના મમ્મીને કે મમ્મી આ તો કે આપણા મારા મિત્રનો બેડ છે. રેશમા કેપ ધ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેબ્ડ પીસફુલી. રેશમા શું કરે છે તેણીની સાથે એ બાસ્કેટમાં જે આ મિત્રને મૂકેલો હોય છે એ બાસ્કેટ લઈ અને પોતે શાંતિથી સૂઈ જાય છે. વેન હી વોક અપ સી લુકડ એટ ધ બાસ્કેટ ઇટ વોઝ ઇમ્પટી. તરત જ રેશમા જે સવારે ઉઠે છે ત્યારે તરત જ પેલા છે ને સંભાળે છે કે જે પેલું બાસ્કેટ હતું એ ટોપલામાં જે એના મિત્રને મૂકેલો હતો તે. એટલે તરત જ પોતે ઉઠીને શું કરે છે એ ટોપલું સંભાળે છે, પરંતુ એ શું હોય છે ખાલી હોય છે. ઇમ્પટી એટલે ખાલી. રેશમા ક્રાઇડ લાઉડલી. રેશમા મોટેથી બૂમ પાડે છે, મિત્ર મિત્ર વેર આર યુ, કે તું ક્યાં છો એમ. હર મમ્મી એન્ડ પાપા સર્ચડ ઇન ધ હાઉસ એન્ડ એટલીસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. શું કહે છે કે જો તેણીના મમ્મી અને પપ્પા બંને શું કરે છે આખા ઘરની અંદર શોધે છે. હવે રેશમાને એનો એ મિત્ર મળતો નથી એટલે પોતે કેવું એકદમ બૂમ પાડવા લાગે છે કે ક્યાં ગયો મારો મિત્ર એમ. એટલે તેણીના પપ્પા અને મમ્મી બંને ઘરની અંદર શોધે છે પરંતુ કંઈ મળતું નથી. પણ પછી છેલ્લે ક્યાં મળે છે, ગોતે છે તો બાથરૂમની અંદર જે બાથ ટબમાં જે પાણી ભરેલું ટબ હોય છે એની અંદર આ મિત્ર બેઠું હોય છે બાથરૂમમાં પાણીના ટબમાં. એટ અરાઉન્ડ 7:30 ધ ડોર બેલ રેંક. લગભગ 7:30 વાગ્યા હશે ત્યારે દરવાજાનો બેલ જે છે એ વગાડે છે કોક. રેશમા વોઝ ફીડિંગ બ્રેકફાસ્ટ ટુ ધ ડક. હવે રેશમા શું કરી રહી હોય છે કે આજે ડક જે છે એને કે બ્રેકફાસ્ટ કરાવી રહી હોય છે. મમ્મી ઓપન ધ ડોર. હવે તેણીના મમ્મી જે છે દરવાજો ખોલે છે. રેશમા વોઝ હેપીલી સરપ્રાઇઝ ટુ સી અ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ. કે એના મમ્મી જ્યારે દરવાજો ખોલે છે ત્યારે શું જોવે છે રેશમા કે એની જે સ્ટ્રીટની અંદર શેરીની અંદર રમતા બાળકો બધા જોતી હોય છે દરરોજે, એ બધા બાળકો એની ઘરે આવે છે. દરવાજો ખોલે છે એટલે બધા બાળકો દેખાય છે. એટલે રેશમા એકદમ સરપ્રાઇઝ થઈ જાય છે, એકદમ ખુશ થઈ જાય છે, કારણ અત્યાર સુધી ક્યારેય કોઈ બાળકો એની ઘરે આવેલા હોતા નથી. આ પહેલી વાર એ બાળકો બધા એની ઘરે આવેલા હોય છે એટલે એ જોઈને રેશમા ખુશ થઈ જાય છે. યુનિફોર્મ પહેરેલા બાળકો આવે છે. આંટી કેન વી સી ધ બર્ડ. એટલે તરત જ બધા બાળકો જે છે પ્રશ્ન પૂછે છે કે શું આંટી અમે ઓલું પેલું પક્ષી જે તમારે ઘરે આવેલું છે, હવે વાત તો બધે ખબર પડી જાય ફેલાય એટલે કે પક્ષી પેલું તમારે ઘરે આવેલું છે એને અમે જોઈ શકીએ કે થઈ સહી. તેઓ એવું કહે છે મમ્મી ટુક ધેમ ટુ રેશમાસ વ્હીલચેર. હવે એના મમ્મી જે છે એ શું કરે છે તો કે રેશમાની વ્હીલચેર પાસે લઈ જાય છે. ધ ચિલ્ડ્રન ગ્રીટેડ રેશમા વિથ ફ્રેશ સ્માઇલીસ. બાળકો જે છે એ રેશમાનો શું કરે છે એકદમ તાજગી ભરેલા સ્મિત સાથે એને આવકારે છે. ધે વેર થ્રિલ્ડ ટુ સી ધ બર્ડ ઇન રેશમાસ લેપ. રેશમાના ખોળાની અંદર આ પક્ષીને બેઠેલું જોઈને બાળકો બધા એકદમ આમ રોમાંચિત અનુભવ કરે છે. વિચાર કરો, ઇમેજ કરો, કોઈ પક્ષીને આપણે હાથમાં પકડી તો પણ આપણને કેવું ફીલ થાય ને. તો આ બાળક પક્ષી તો રેશમાના ખોળામાં બેઠું હોય છે એટલે બાળકોને પણ એવું અનુભવ થાય છે, રોમાંચિત અનુભવ થાય છે કે કેવું બેઠું છે એના ખોળામાં. હિઝ મિત્રા. રેશમા ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ફ્રેન્ડ. રેશમા એના જે નવો મિત્ર બન્યો છે, મિત્ર એનું નામ પડ્યું છે એટલે એને બધાને ઓળખાવે છે કે આ મારો મિત્ર છે. હાઉ લવલી ધેય સેડ. એટલે તેઓ બધા એમ કહે છે કે કેટલું મસ્ત છે, તેઓ બધા હારે બોલે છે. ધેય હેલ્પ રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ વાઇલ રેશમા ફેડ હિમ વિથ એન ઇન્ક ફિલર. કે રેશમા જે છે એ ઓલી ઇન્ક ફિલર હોય છે એના થ્રુ જે એને ખવડાવતી હોય છે એટલે તરત શું કરે છે એ બધા એને પકડી રાખવામાં મદદ કરે છે. ખવડાવવા માટે ઇન્ક ફિલર પકડી રાખે છે, મદદ કરે છે બાળકો બધા. ધે હેડ ટુ લીવ સૂન ટુ કેચ ધ સ્કૂલ બસ. હવે બધા સ્કૂલ યુનિફોર્મ પહેરીને જ આવેલા છે, આગળ એવું કીધું ને એટલે બધાને સ્કૂલે જવા માટે લેટ થતું હોય છે, મોડું થતું એટલે બધા જતા રહીએ છે, જાય છે. વી વિલ બી બેક ઇન ધ આફ્ટરનૂન રેશમા. રેશમાને બધા બાળકો શું કે છે અમે બપોર પછીના સમયમાં અહીંયા આવશું. કે ઓ શ્યોર ડુ કમ, વી વિલ પ્લે વિથ મિત્રા, હી ઇઝ સો લવિંગ, સેડ બંસી.
શું કે છે? તો કે હા, કે તમે આવી શકશો. તો કે આપણે બધા આપણો મિત્ર જે છે એની સાથે રમશું. કે કેટલો મસ્ત છે એવું કે છે. કોણ? તો કે બનતી. વી વિલ મેક હિમ સ્ટ્રોંગ, સેટ કનુ. આપણે આ બધા જે આપણું પક્ષી મિત્ર જે છે એને કેવું બનાવવું છે? સ્ટ્રોંગ બનાવવું છે. અત્યારે કેવું હોય છે? વીક હોય છે, નબળું હોય છે, કારણ કે પોતે ઘણું બધું માઇગ્રેટ થઈને આવેલું હોય છે અને કાંઈ પણ ખાધું પણ હોતું નથી. હવે ધીમે ધીમે પોતે ખાય છે, એટલે આપણે આને સ્ટ્રોંગ બનાવવો છે એવું કે છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યુ ફ્રેન્ડ ફોર મિત્રા બીકોઝ હી ઇઝ લેમ, સેડ અનિતા. શું કે છે? કે આ મિત્ર માટે કોઈ નવા મિત્ર બનાવવા કઠિન છે, કારણ કે તે કેવું છે? હજી લંગડું છે એવું અનિતા કહે છે. એટલે કે હજી અપંગ છે, લંગડું છે, લેમ છે. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ ધ નેબરહુડિંગ ચિલ્ડ્રન બીકમ વેરી ફ્રેન્ડલી વિથ રેશ્મા. આ બનાવ જ્યારે બને છે ત્યાર પછી કે જે બાળકો બધા હતા પાડોશી અડોશી પાડોશીના, એ બધા બાળકો રેશ્માના સારા એવા મિત્ર બની જાય છે. ધે કુડ રિયલાઇઝ ધેટ રેશ્મા મસ્ટ હેવ ફેલ્ટ બેડ બીકોઝ ધે ડીડ નોટ પ્લે વિથ રેશ્મા. જોયું? હવે આ બધા બાળકોને એવું રિયલાઇઝ થાય છે. શું? તો કે રેશ્મા કેટલું ફીલ કે બેડ ફીલ કરતી હશે. કેમ? તો કે એ બધા બાળકો પોતા રમતા હોય છે નીચે એકલા એકલા, અને રેશ્મા ઉપર બેઠી બેઠી જોતી હોય તો બધાને ખબર જ છે બાળકોને. એટલે શું કે છે? એ બધાને એવું રિયલાઇઝ થાય છે કે રેસમાં કેટલું બેડ ફીલ કરતી હશે એમ, કે આપણે એને ક્યારે રમાડતા નથી, એકલવા એવું કેટલું લાગતું હશે એમ. નેક્સ્ટ ડે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ. બીજી સાંજે બાળકો ઘરે આવે છે. અંજુ હેડ અ થિક બુક વિથ હર. અને અંજુ જે હોય છે એની સાથે એક જાડી એવી ચોપડી પણ લઈને આવે છે. સી, વી કેન રીડ ઓલ અબાઉટ ડક્સ ઇન ધીસ બુક. તો કે આપણે આ બુકની અંદર કે ડક વિશેની બધી જ માહિતી મેળવી શકશું, બતક વિશેની. વી વોન્ટ ટુ મેક મિત્રા વેરી સ્ટ્રોંગ, હી શુડ બી એબલ ટુ ફ્લાય. તો કે આપણે આપણા મિત્રને કેવો બનાવવો છે? એકદમ મજબૂત બનાવી દેવો છે. આ બુકમાંથી બધું જોઈ કે એને શું ખવડાવવું, કેવી રીતે એની સાર સંભાળ રાખવી એ બધું જોઈ ને આપણે એને એકદમ સ્ટ્રોંગ બનાવી દેવો છે, કે જેના કારણે એ ઉડવા સુધીનું એબલ થઈ જાય, એટલે કે સક્ષમ થઈ જવું. એબલ મીન્સ સક્ષમ થવું, એ ઉડી શકે એમ. મિત્રા મસ્ટ હેવ કમ હિયર ફ્રોમ 100 કિલોમીટર રેશમા સેટ. રેશમા એમ કે છે કે આપણો મિત્ર જે છે એ સેંકડો કિલોમીટર દૂરથી અહીંયા આવ્યું હોય છે. કે રેશમાને એવો પ્રશ્ન થાય છે, નોટ 100,000 કરેક્ટેડ અંજુ. અંજુ કરેક્ટ કરે છે. શું કે છે? તો કે નહીં, કે એ સેંકડો નહીં પણ હજારો કિલોમીટર સુધીનું અંતર કાપીને આવેલો છે અહીંયા. એન્ડ હી મસ્ટ ફ્લાય બેક 1,000 કિલોમીટર ટુ હિઝ હોમ અગેન. અને હજી ફરી પાછું એને જો માઇગ્રેટ થાય એટલે અમુક જે શું કહેવાય કે અમુક ઋતુની અંદર એ માઇગ્રેટ થઈને આવતા હોય, પછી એ ઋતુ જ્યારે ચેન્જ થાય એટલે વળી પાછા પાછા જાય ને. એટલે શું કહે છે? એ હજારો ને ઘણા બધા કિલોમીટરનું, સેંકડો નહીં પણ હજારો કિલોમીટરનું અંતર કાપીને આવેલા છે. અને પાછું આપણે એને એટલું સક્ષમ બનાવવાનું છે, એટલું એબલ બનાવવાનું છે કે હજુ સુધી હજી વળી જ્યારે પાછું રિટર્ન જવાનું હોય કે એને હજારો કિલોમીટરનું અંતર કાપવું હોય તો એ થઈ શકે એના ઘરે પાછું, એવું આપણે એને બનાવી દેવાનું છે. યસ, વી વિલ મેક હિમ વેરી સ્ટ્રોંગ. રેશમા વોઝ ડિલાઇટેડ. એકદમ આનંદપૂર્વક રેશમા બોલે છે. શું? તો કે હા, આપણે એને એટલું સ્ટ્રોંગ બનાવી દેવું છે કે એ પોતાના ઘરે પાછું સરળતાથી જઈ શકે. ફોર ધ નેક્સ્ટ 10 ડેઝ મિત્રા વોઝ ટ્રીટેડ લાઇક અ રોયલ ગેસ્ટ. કે છેલ્લા 10 દિવસ સુધી એનું એટલી સાર સંભાળ રાખવામાં આવે છે કે મિત્ર જાણે કે કોઈ રાજાઓના ઘરે કેવી રીતે મહેમાન આવે તેની સ્વાગત કરવામાં આવે, આખતો ફક્ત એવું એને લાગે છે, જાણે કે રોયલ ગેસ્ટ હોય એમ. એવી રીતે એની સાર સંભાળ રાખવામાં આવે છે બાદશાહી મહેમાન તરીકે. એવરીવન બોટ સમથિંગ ફોર હિમ. દરેક બાળકો કંઈક કંઈક એની માટે લઈ આવે છે. તો બુક વોઝ ધેર કિચન ગાઈડ ફોર મિત્ર. કે એ બુક જે ઓલી લઈને આવી હતી ને, કે બુકની અંદરથી ડક વિશે બધું આપણે વાંચતું એવું કીધું હતું, તો એ બુક તો જાણે કે એની કિચન ગાઈડ બની ગઈ છે મિત્ર માટે. એમાંથી જોઈ જોઈને એના માટે કંઈક કંઈક જમવાનું બનાવીને બધા બાળકો લઈ આવે છે. ધે ઓલ ડ્રેસ્ડ એન્ડ પ્લેડ વિથ હિમ. બધા જ બાળકો એની સાથે રમે છે અને એની સાર સંભાળ પણ રાખે છે. મમ્મી હેડ નેવર સીન રેશમા સો હેપી એન્ડ હોપફુલ. જોયું? એના મમ્મી જે છે, રેશમાના મમ્મીએ અત્યાર સુધી 14 વર્ષની એની છોકરી થઈ ત્યાં સુધી રેશમાને ક્યારેય આટલી ખુશ અને આશાવાદી એને જોઈ નહોતી. આ બાળકો આવે છે એની ઘરે, મિત્રો પણ એની પાસે આવ્યું ત્યાર પછી એ આટલી ખુશ દેખાય છે.
फाइनली द डे ऑफ डिपार्चर फॉर द डियरेस्ट फ्रेंड अराइव्ड. डिपार्चर એટલે વિદાય લેવી. ફાઇનલી એ દિવસ આવી જાય છે કે એનો જે આ વહાલો મિત્ર છે એને વિદાય આપવાનો સમય થાય છે, એટલે કે એને મૂકવા જવાનો સમય થાય છે. રેશ્માસ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન એન્ડ ધ ડક ટુ અ નિયર બાય લેક. કે રેશ્માના જે પિતા જે છે એ બધા બાળકોને લઈ જાય છે અને રેશ્માને પણ લઈ જાય છે, અને બાજુમાં જ જે એક તળાવ હોય છે ત્યાં જઈ અને આ ડકને મૂકવાની જાય છે. The children lifted Mitra from Reshma's lap and gently put him in water. કે બાળકો જે છે એ આ મિત્રને રેશ્માના ખોળામાંથી લઈ લે છે હળવેકથી અને પાણીની અંદર મૂકી દે છે. ઇટ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ. હવે ધીમે ધીમે એ તરવાની શરૂઆત કરે છે. ઇટ સવર્ડ વોટર વિથ હિઝ બોર્ડ બીક. શું કહે છે કે જે મિત્ર જે છે એ એની જે મોટી ચાંચ જે છે એ તરવા લાગે છે, એનાથી પોતે પાણીના હલેસા મારવા લાગે છે. એને જે ચાંચ મોટી જે છે ચિલ્ડ્રન વેર હેપી ટુ સી ધ હેપીનેસ ઓફ ધેર ફ્રેન્ડ. કે બાળકો ખુશ હોય છે કે એનો મિત્ર આટલો ખુશ હોય છે, એની ખુશી જોઈને બાળકો પણ ખુશ થઈ જાય છે. સડનલી મિત્રા ડિસઅપિયર્ડ. કે અચાનક જ જે આનો મિત્ર જે છે એ અદ્રશ્ય થઈ જાય છે, દેખાતો નથી. ઓલ સ્ટૂડ વરીડ લુકિંગ ફોર હિમ વિથ વાઇડ આઈસીસ. કે બધા જ એકદમ ચિંતામાં આવી જાય છે, કારણ કે એને એવું લાગે છે કે મિત્ર જે છે એ પાણીની અંદર જતું રહે છે. એટલે તરત જ બધા શું થાય છે, એકદમ પોતાની વાઇડ આઈસીસ કોળી આંખોથી જોવે છે કે મિત્ર ક્યાં જતું રહ્યું, એમ પાણીમાં કેમ દેખાતું નથી, અંદર જતું રહ્યું. એન્ડ મિત્રા પપેટ અપ ફ્રોમ વોટર વિથ અ સ્મોલ ફિશ ઇન હિઝ બીક. તરત જ અચાનક શું થાય છે કે મિત્ર જે છે એની ચાંચમાં એક નાની માછલી લઈને પાણીમાંથી બહાર આવે છે. એ માછલી પકડવા માટે નીચે ગયું હોય છે, એટલે બાળકોને બધાને એમ થાય છે કે આપણો મિત્ર જે છે હજી શું તરવા માટે એબલ નથી, એ શું ડૂબી ગયું પાણીની અંદર, એમ વિચારીને પોતે ચિંતા કરે છે. પરંતુ થોડીક જ વાર થાય છે ત્યારે એની ચાંચમાં નાની એવી માછલી લઈને મિત્ર બહાર આવે છે. યે ઓલ ક્રાઇડ ઇટ એન્ડ જમ્પ વિથ જોય. દરેક બાળકો જે છે એ મોટેથી બૂમ પાડવા લાગે છે અને આનંદમાં આવી જાય છે. હી હેઝ લર્ન ઇટ અગેન. શું કે છે, એ બીજી વાર શીખી ગયો શું તરવાનું અને ચાંચ દ્વારા માછલીઓ પકડવાનું પણ પોતે શીખી ગયો, કે તે બીજી વાર શીખી ગયો, ફરીથી શીખી ગયો. ચિલ્ડ્રન સ્ટૂડ ધેર ફોર અ લોંગ ટાઈમ વોચિંગ મિત્ર. બાળકો ઘણી વાર સુધી, ઘણા ટાઈમ સુધી આ મિત્રને નિહાળવા માટે ઉભા રહી જાય છે, જોવે છે. ધ નેક્સ્ટ ડે રેશ્મા વેન્ટ ઇન ટુ અ બાલ્કની ટુ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. બીજા દિવસે રેશ્મા તરત શું કરે છે કે એને એમ થાય છે કે બાળકો બધા જે છે એ ક્યાં હશે, તો કે બાલ્કનીમાંથી બેઠી બેઠી હું જોઉં એ બધા પાર્કમાં રમતા હશે. બટ ધેર વોઝ નો વન, પરંતુ ત્યાં કોઈ પણ બાળક હતું નહીં. સડનલી ધ ડોરબેલ રેંગ એન્ડ ધ ઓલ્ડ ચિલ્ડ્રન માર્ચ ઇન ટુ ધ રૂમ. અચાનક જ ડોરબેલ વાગે છે અને બધા જ બાળકો એના ઘરની અંદર આવે છે, આખે આખું ટોળું. આંટી પ્લીઝ સેન્ડ રેશ્મા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક. તેઓ બધા શું કહે છે કે આંટી, કે રેશ્માને અમારી સાથે બગીચામાં રમવા મોકલો, એવું બધા કહે છે. વી વિલ ટેક હર એન્ડ બ્રિંગ હર બેક સેફલી ઇન હર વ્હીલચેર. કે અમે એને લઈ જશું વ્હીલચેરમાં સંભાળપૂર્વક અને પાછી પણ એને કાળજીપૂર્વક આપી જશું, એમ કે ઘરે પણ મૂકી જશું. With the help of friendly hands, Reshma was taken down the stairs to the park. From the balcony, mummy looked at the bored smile on her daughter's face, brightness by the setting sun. શું કહે છે કે મિત્રની મદદથી રેશ્મા જે છે એ દાદરા ઉતરી અને બગીચામાં જઈને બેસી જાય છે. બાલ્કનીમાંથી આ દ્રશ્ય જોવે છે એના મમ્મી, કે રેશ્મા જે છે એની પુત્રીના ચહેરા ઉપર, એની દીકરીના ચહેરા ઉપર એક જે સુંદર સ્મિત હાસ્ય હતું, કે બાળકો ફરતે રમતા હોય છે અને પોતે બેઠી હોય છે, એ જોઈને એના મમ્મી પણ ખુશ થઈ જાય છે. રેશ્મા નેવર હેડ રીઝન ટુ ફીલ લોનલી અગેન. રેશ્માને હવે ક્યારેય એકલવાયું લાગશે નહીં, કારણ કે આકાશમાંથી આવેલો મિત્ર જે છે એને એટલી હેલ્પ કરી કે એના આજુબાજુના જે બાળકો જે છે એ પણ એના મિત્ર બની ગયા. એમને તો કોઈ એને બોલાવતું નહીં, કોઈ એની સાથે રમતું નહીં, અથવા તો રમવા પણ લઈ જતા
નહીં પણ આકાશમાંથી આવેલા મિત્ર દ્વારા ને એના મિત્રો પણ મળી જાય છે, એટલા માટે યુનિટનું નામ છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, આકાશમાંથી આવેલો મિત્ર. વિદ્યાર્થી મિત્રો, આગળ મેં તમને સૂચના આપેલી એ જ કે આગલો વિડીયો જોયો એમાં કે આજે આખે આખો યુનિટ છે વ્યવસ્થિત રીડિંગ કરી લેવાનો છે. બીજું હું તમને એ કહેવા માંગતી હતી કે તમારે તમારી નવમીતની અંદર તમારે નવનીતની અંદર આવે છે રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, એ આવે છે એક પ્રશ્ન. તો એના માટે હું તમને કહું છું કે તમારે યુનિટ વ્યવસ્થિત રીડિંગ કરવું જરૂરી છે. જો યુનિટ વ્યવસ્થિત રીડિંગ કરો એટલે તમને આ પ્રશ્ન આવડે કે હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, કે વાક્યો કોણ કોને કહે છે. આમાં ઘણા બધા છે તમારે યુનિટની અંદર, એ 15 વાક્ય આવેલા છે. ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વાઇન્ડ યુ માઇટ કેચ અ કોલ્ડ, આ વાક્ય કોણ બોલે છે. તો તમને તરત યુનિટ સમજાવો અને પાઠ વાંચો એટલે ખબર પડે કે એ રેશમાના મમ્મી કે છે. રેશમાને ગુજરાતી ખબર પડે તો પછી એનું અંગ્રેજી તમે કરી શકો. ધેટ મીન્સ કે હું તમને કહું છું કે આ યુનિટ વ્યવસ્થિત રીડ કરવું. અને બીજું તમારે એક એ પણ આવે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એ તો તમારે બહુ બધા છે, આમાં 31 છે આ યુનિટની અંદર. તો એ પણ તમારે ટેક્સ્ટને લગતા જ છે કે કોઈ પેરેગ્રાફ આપ્યો હોય અને ટેક્સ્ટમાંથી તમારે ખાલી જગ્યા જ માત્ર પૂરવાની છે. તો તમે યુનિટ સમજ્યા હોય તો તમને આવડે. એટલે આ બે પ્રશ્ન એટલા માટે કીધા કે તમને આવડે તો તમે યુનિટ વ્યવસ્થિત સમજો. તો અત્યારે આ વિડીયોની અંદર માત્ર આટલું છે. નવનીત જેની પાસે છે એને એ બંને પ્રશ્ન વ્યવસ્થિત રીડ કરી લેવાના છે. ટેક્સ્ટમાંથી યુનિટ તો રીડ કરવાનો જ છે, પરંતુ એ બંને પ્રશ્ન પણ તમારે રીડ કરી લેવાના છે. અત્યારે આ વિડીયોની અંદર માત્ર આટલું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ યુનિટ અથવા તો ગ્રામરનું નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરશું. ત્યાં સુધી થેન્ક યુ.